કોઈને છે ને મારે તો કેવા જેવું રહ્યું નથી. હું બબડે છે તું એકલી એકલી. હું થયો હું થયું એમ હે? આ અત્યાર સુધી મને એમ હતું કે મારે બા બાપુ કે છે ને તોય તો મને એમ હતું કે હાલો ભાઈ છે ને આ લઈને આવ્યો છે ને મહારાણીને એ હારી છે એનો સાથ દઉં. પણ નહીં, આજે મને છે ને સમજાઈ ગયું કે તમે બે કયો ને એ બધી વાત હાસી જ છે. એ તો અમે તને પહેલેથી જ કહેતા હતા કે રહેવા દે આ બધી પડો જાય નહીં. હું ભાઈને સમજાવી લે. હું કીધું ભાઈ કે હા બાપુ મને એમ હતું કે ભલે આ સોડી ગમે તે બોલતી હોય પણ ભાઈ તો આપણો પોતાનો જ છે ને, આપણું લોહી છે તો એ તો સમજશે ને. પણ આજે આજે એણે મને છણકો કરી દીધો. કેમ? હું કીધું બોલને હવે એવું તે હું બોલ્યો. કહું છું હા ભાઈ છે ને એને મેં વાત કરી બધી. તમે લોકો જે પ્રમાણે મને કીધું હતું ને એ રીતે મેં કીધું તો એણે મને ચોખ્ખું કહી દીધું કે ગમે તે થાય લગ્ન તો હું ત્યાં જ કરવાનો છું. હા બા બાપુને નથી મર્યાદા રાખતા આવડતી ગોપીની. આ કેવી વાત થઈ? મોટા વડીલ થઈને એ નાનાની મર્યાદા રાખે? આવા સંસ્કાર તો આપણા ભાઈમાં કોઈ દી હતા જ નહીં. આઈની બાયડી જે બોલ બોલે છે ને એ બોલે છે ને ભાઈ સડી ગયો છે. એને એટલી અક્કલ નથી કે એની બાયડીને સમજાવે કે મારા બા બાપુને જેવું ગમે છે ને એવી રીતે તું રહે. ના, એ તો જેવા કપડાં પહેરશે ને એવું હલવી લેશે પણ એ મા બાપની મર્યાદા નહીં રાખે. તમને ખબર છે બા, આ વાત તો મેં આ ગોપીને સમજાવવાની કોશિશ કરી છે. ગોપીએ મને શું કીધું? તારે મને ભાભી નહીં કહેવાનું. મને સરાય ગમતું નથી તું મને ભાભી કહે. કઈ કબર જા કહેવાનું એમ કહેવાનું તારે. હવે બા, તમે મને એવા સંસ્કાર આપ્યા છે ને કે નાના મોટાનું માન કેમ રખાય, મર્યાદા કેમ રખાય, એ હંધાની મને ભાન છે. હું એને એવી રીતના તુકારે કઈ રીતના બોલાવી શકું? અને મને કે મારા તો આજ વેરે છે, મને છે ને તમારા આ બધા ગામડા જેવું ના ફાવે. ત્યારે મને ભાન પડી કે મારા બા બાપુ છે કેતા કા ને હંધી વાત હાસી હતી. બોલો હવે શું કરવાનું થાય છે? તારા ગગાનું દાવા દેવાનો છે ને એને લગ્ન કરવા ભલે વધે ઉયો જાતો. સો બાપુ બસ હવે તમે મને મેણા ન મારો ને એક તો હું અંદર બળું છું એમાં પાછા તમે બેઉ બાપ દીકરી મને ગમે એમ કયો છો? મેણા નથી મારતા બા, આ વાત છે ને હંધી હાસી છે. હવે બાપુ તમને ખબર છે આજે તો છે ને ભાઈએ હદ વટાવી દીધી છે. ભાઈએ મને ના બોલવાના શબ્દ કીધા એ તો ચાલો વાંધો નહીં, હું તો નાની છું મને ભલે કે, પણ તમને ભાઈ ને તે નો બોલવાના શબ્દ કીધા છે. ભાઈ છે ને એ હવે બાયડી નો જ ગુલામ થઈ ગયો છે. એ તમારું હવે કોઈનું નહીં માને. અને કેવાય નહીં એને કે તું નાનો હતો તો નાનેથી મોટો કેમ કર્યો છે? પેટે પાટા બાંધીને દી રાત આણે મહેનત કરીશ ત્યારે તું મોટો થયો ને આટલું ભણ્યો એમ તારાથી મોઢામાં ફટાતું નહોતું. હા બા, મેં હંધું એને કીધું. તમને ખબર છે એણે મને શું જવાબ દીધો? કે આ ગમે તે માવતર એના દીકરાઓને કે દીકરીઓને મોટા કરે ને તો એની ફરજમાં આવે છે. એમાં કાંઈ એણે નવાઈ નથી કરી. એણે જો મને જન્મ દીધો છે તો ફરજ એ એની સે મને મોટો કરવાની. આવો સડકો કરી દીધો, હવે એની પછી આગળ હું બોલું? માં આવું કીધું? આજો એ દિવસ રાત તમે એની વાય મહેનત કરતા હતા કે બે પૈસા માર દીકરા વાય ખર્ચીશ અને એને ભણાવી ગણાવીને મોટો કરીશ. લ્યો આ હું તમને ઉકાળી દીધું. એ ભગવાન, હવે ભાઈ વિશે સરસા કરવાનો કોઈ વિષય નથી. હવે આપણા જીવનમાંથી હોય ગયો એમ જ સમજ. હવે નક્કી થઈ ગયું છે કે આ છોકરીનું મોઢું જોઈ ગયો છે ને તો એના માટે માવતર છોડશે પણ એ છોકરીને તારો ભાઈ ક્યારેય નહીં છોડે. વાલમ આવો ને આવો ને માંડી છે લવની ભવાઈ હે તા થૈયા થઈ તા થઈ તા. બાપુ તમે હું સાંભળી રહ્યો છું. શું થયું? કે કાલે તારી માં જોડે બેન જોડે હું વાત કરી. મેં બસ આટલું જ કહ્યું કે ગોપીના સાથે હું લગ્ન કરવા માંગુ. તને આ વાત આટલી લાગે છે કે હું ગોપી સાથે લગ્ન કરીશ? બસ કહી દીધું. પણ એ લગ્ન કરવાનું પરિણામ શું આવશે એ ખબર છે તને? એમાં વાંધો શું છે બાપુ?
વાંધો છે, તને હજાર વખત કીધું કે આપણે ગામડાની રીતિ રિવાજ પ્રમાણે આવા કપડાં મારે આપણા ગામમાં કે આપણા ઘરમાં ન જોવે એટલે ન જોવે બસ. આ ગામડા વાળા મને આવશે મૂકવા? આ ગામડા વાળાએ મને ભણાયું છે, આ ગામડા વાળાએ મને પૈસા આપ્યા છે, આ ગામડા વાળા આપણે રોટલી આપે છે, આપણે દુનિયાની ફિકર કેમ કરવાની છે બાપુ? દુનિયાની ફિકર હું નથી કરતો, હું મારી ફિકર કરું છું કે આ છોકરીને તું પરણીને આ ઘરમાં લાવીશ ને એ શક્ય નહીં બને, એટલે એના સપના જોવા ભૂલી જાય તું. બાપુ જો લગન તો હું જેની એની કર, હાથ નીચે રાખીને વાત કર તારા બાપા સામે, આંગળી મારી સામે નહીં ઉઠાવતો. લગન તો હું ગોપી જોડે જ કરીશ અને એ વાત નક્કી છે. તો હું જોઉં છું કે કેમ ગોપી હારે તું લગન કરે છો. એ મારા બેટા જે ઉગીને ઊભા થયા ત્યાં પોતાને પસંદગીનું લગન આની હારી કરી આની હારી કરીશ. જો તમે કહેતા હતા કે તું ભણ તો હું ભણ્યો, તમે કહેતા હતા કે શહેર જઈને નોકરી કરતે મેં નોકરી કરી, તમે જે કહેતા હતા અત્યાર સુધી એ બધું જ કર્યું. એક વાર હું મારા મરજીની ના કરી શકું? એ બધું જ કર્યું ને, એમાં કે તું મારા ઉપર ઉપકાર નથી કરતો. એક દીકરાની ફરજ આવે છે, બાપ કે ને એમ કરવાની. તો તમે મારા ઉપર ઉપકાર નથી કર્યો આ બધું કરીને? આ બધા બાપ પોતાના દીકરાઓ માટે આ બધું કરે જ છે, એટલે તમે પણ કર્યું છે. તું છે ને બોલવામાં ધ્યાન રાખ, દીકરા ઘરે કોઈ નથી ને મારે તને ઠમઠોરવો પડશે ને કોઈ આડુય નહીં આવે. હવે તમે તમારા 25 વર્ષના છોકરા ઉપર હાથ ઉઠાવશો? બધું કરવું પડે જ્યારે છોકરાઓ મર્યાદા મૂકે ને ત્યારે. જો બાપુ તમે આ ગામડામાં રહીને આવી સોચવાળા થઈ ગયા છો, હું તમને બધાને અહીંયાથી બહાર લઈ જવા માંગુ છું, આ ઝોપડીમાંથી બહાર લઈ જવા માંગુ છું. ક્યાં સુધી તમે આવી જ રીતે રહેશો આ લાકડાઓની વચ્ચે, આ ઢોરોની વચ્ચે? અરે અમે ગમે ત્યાં રહીએ. અરે તમે ભલે શહેરમાં રહ્યો, હું એમ નથી કહેતો ન્યા નો રહ્યો, પણ તમે લોકો ગામડાના સંસ્કાર નહીં ભૂલો. દુનિયામાં ગમે ત્યાં હરો ફરો, મોજ શોખ કરો, નોકરી કરો, પણ જે આ ગામડાના સંસ્કાર છે ને એને ક્યારેય ન ભૂલવા જોઈએ. અને આજે તું એ સંસ્કાર ભૂલી રહ્યો છે. કયા સંસ્કાર બાપુ, કઈ જાતના સંસ્કાર? એ ગોપી આવા કપડા પહેરી સંસ્કારી નથી? ના, એ સંસ્કાર શું ખરાબી છે એ કપડામાં બાપુ? તમારે શહેરની રીતિ ભાતિ જે હોય આ ગામડાની રીતિ ભાતિ જે છે ને, ગામડાના રીત રિવાજ એ પ્રમાણે જ રહેવું જોવે, એને જ માન મળે. તો શું કામ મને મોકલ્યો શહેરમાં ભણવા માટે? શું કામ મને તમારાથી દૂર રાખ્યો? શું કામ તમને મને આ બધું કરવા માટે? અરે મેં નહોતું વિચાર્યું કે મારા દીકરાને હું ત્યાં મોકલીશ ને આના સંસ્કાર ભૂલી જાહે એમ. બાપુ મેં મારું નિર્ણય લઈ લીધું છે, હું લગ્ન કરીશ તો ફક્ત ને ફક્ત ગોપી સાથે. ગોપી સાથે આજે નહીં ને કાલે પણ નહીં થાય. તો ગોપીના સપના જોવા રહેવા દેજે, ભૂલી જાજે ગોપીને, નહીતર ભૂલી જાજે પછી આ તારા બાપને. મારા બેટા હજી કાલ હવારે ઉગીને ઊભા થયા હતા, બાપને શિખામણ દેવા એવા. અરે હું એની માને 17 વાર સમજાવતો હતો પણ નહીં, ન સમજી. ખોટા લાડ પ્યારથી એનો ઉછેર કર્યો અને થોડા દિવસો બહાર રહ્યો, થોડા વર્ષો. મારો દીકરો, મારો દીકરો, આ વધારે લાડ કોડના પરિણામ જ આવા આવે છે. પણ એની માને શું ખબર, હવે ભલે પલપલિયા પાડતી, બીજું હું. તું છે ને મહેરબાની કરીને તારા છોકરાને સમજાવી દેજે, મારા હાથના માર ખાધા વગરનો હાલતી નો થાય અહીંથી. મારે પર હું કેમ ઝાડું ઉગામો? તો કોની ઉપર ઉગામું? એના ઉપર હું દીકરો છે એટલે હાથ ઉપાડી નથી શકતો. તારી આગળ તો વાત જે કરવી હોય કરી શકું. થવામાં હું બાકી રાખ્યું છે અત્યાર સુધી? તમારે બે સામે આવ્યો, આજ મારી સામે આવ્યો. લગ્ન કરીશ તો ગોપી હારી જ કરીશ. એના મનમાં એની સિવાય માળા છે કોઈના નામની? અર્જુન ક્યાં છે? એ બધી તમને ખબર હોય, તમે એને પાલાવે બાંધી રાખ્યો છે. આ માવતરનો ક્યાં રહેવા દીધો છે? તમારો કરી લીધો છે હાવ. અને આખો દીતો તારી આગળ પાછળ ફરે તો તન ખબર હોય. અહીંયા હું પૂછું આવી અને બળતામ ઘી હું માં આવી જાય થી. હા જોયું ને, તમારી લીધે અમારો આખો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. શું થયું અહીંયા? શું ચાલે છે આ બધું? અને તમે કેમ એને બોલ બોલ કરો છો? કેમ? તારી માં સામે તું બોલી શકે તો તારી માં અને તારી બેન એની સામે ન બોલી શકે? આ કોઈ બહારની છોકરી નથી, જે મીઠી તમારી દીકરી છે એ આવી રીતે આ ઘરની બહુ થવાની છે. બસ હજી અમે આ નત પાડી કે આ ઘરની વહુ થાય, એ બધું તું નક્કી કરીને આવ્યો છે, એટલે તું જાણે. પાકી અમારા ઘરની કાઈ નથી, બોલતો જ નહીં. બસ શું ખરાબી છે આનામાં? બસ થોડા કપડા શહેરી ટાઈપના પહેરે છે, ફેશનેબલ પહેરે છે, બસ એ જ ખરાબી છે.
બીજું શું છે? ખરાબી જોઈ લે આ તારી નજર સામે કે આના પહેરવેશમાં કેટલો ફેર છે, માટે મહેરબાની કરીને આવો પહેરવેશ મારે નહીં જોવે. બાપુ, એ નવા જમાનાની છોકરી છે, એના નવા વિચારો છે, એમાં શું ખરાબી છે? તો આ નવા જમાનાની જ છે ને, એને હારતને જ છે. એને નથી પસંદ એવું પહેરવું. એની પસંદી ન હોય ને તો એના સપના તો ભૂલી જા. વારંવાર મારે તને એક ને એક વાત કરવી રહેવા દે. અને વારંવાર હું પણ એક ને એક વાત કહું છું તમારે બધાને ફરી એકવાર કે લગ્ન કરીશ ગોપી સાથે. અને જો એને આ ઘરની વહુ બનવું હશે ને તો આપણા પ્રમાણે એને રહેવું પડશે, બસ બીજું કાંઈ નહીં. તમે બધા મારી સાથે શહેર આવવાનો છો અને હું એક પણ શબ્દ કોઈના મોઢાથી સાંભળીશ નહીં. ભાઈ, બધી વસ્તુમાં છે ને પછી તમારું જ નો હાલે. આ બાબા પૂછેથી જીવતા હશે હો, એની છે ને પરવાનગી બધામાં લેવી પડે. આ તમારી બાયડી કે એમાં તમારે ગુલામ થઈને હાલવાનું? હું કોઈ મારી બાયડીનો ગુલામ નથી, પણ મારો પણ કોઈ જીવન છે, મારી પણ ઈચ્છાઓ છે. હા તો તું રહે શહેરમાં, અમારે હું કેમ શહેરમાં આવું? બોલ, અમારે હું કેમ શહેરમાં આવું? તું એમ તો કઈ ન થકતો કે અમે અમને ત્રણને શહેરમાં લઈ જવાસ, તારી બાયડી ન કેતો કે આપણે બે વાઈ રહી. પણ અહીંયા શું છે બા? આ ઝોપડીમાં શું છે? આ ઢોર વચ્ચે શું છે? અહીંયા શું કશું જ નથી. આ અહીંયા જિંદગી નથી બા. ત્યાં જો, શહેરમાં જઈને જો લોકો કેવી રીતે રહે છે, એમના રીતિ રિવાજો કેવા છે, એ બધું જોજો. આ બધું શું છે? હાસી વાત છે, અહીંયા જિંદગી નથી, અહીંયા તારો જન્મ છે. આ તારી જન્મ ભૂમિ છે, તારી માતૃભૂમિ છે આ. અને તું એમ કહેશ કે અહીંયા કાંઈ નથી, આઈની ધૂળમાં રમી રમીને તું મોટો થયો છે, આઈના જ રોટલા ખાઈ ખાઈને તું હારો થયો છે. અને હવે આજે શહેરમાં હું સાર દિવસ ગયો કે શહેરનો થઈ ગયો અને આ છોકરી થઈ ગયો તું. શરમ, તું એમ કહેતો કે ઝૂંપડીમાં હું છે. અરે આ ઝૂંપડીમાં છે ને તું પાછળ વગેરેનો સૂઈ જા ને તો પણ શાંતિથી ઊંઘ આવી જાય. અને શહેરમાં શહેરનો તો તને અનુભવ જ હશે, એટલે મારે એના વિશે કાંઈ નથી બોલવું. બસ, બહુ બોલી લીધું તે અને બહુ સાંભળી લીધું અમે. હવે મારે કાંઈ જોતું નથી. હતો તારો મોહ હતો મને, તારા બાપુ કઈ કઈ રે થાકી ગયા કે દીકરાનો મોહ તું છોડી દે. હું ન છોડી શકી. માં સુધે 9 મહિના કુખમાં રાખી છે, મારું ધાવણ ધવડાવીને તને મોટો કર્યો છે, પણ તારો મોહ તો હું નહોતી છોડી શકતી. પણ હવે આજે આજે હું તને કહું છું કે તને કોણ જોઈશી, માં કે બાયડી? તમે શું બોલો છો? તમે આવું કેમ કરી શકો? અરે મારા એક પહેરવેશ ઉપર શું કામ જાઉં છો? અરે જો એને મારી સાથે આવી જ રીતે લગ્ન કરવા હોત ને તો શહેરમાં અમે લોકો સાથે જ રહીએ છીએ, કરી શકતા હતા ને લગ્ન. પણ એમણે તમારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે લગ્ન નથી કર્યા. તમે ખાલી એ જોવો છો કે મેં શું પહેર્યું છે, કેવું પહેરું છું, કેવું બોલું છું, માન્યું કે હું શહેરમાં રહું છું. એનો મતલબ એવો તો નથી ને કે બધા તમારા જેવા હોય, મતલબ તમે જેવું વિચારો એવું જ વિચારતા હોય, તમે પહેરો એવું જ પહેરવું શું જરૂરી છે? હા, મારા ઘરમાં તારે રહેવું હોય ને તો જેમ અમે ઈચ્છીએ ને એમ જ કરવું પડશે. અમે જે પહેરાવીએ એ જ પહેરવું પડશે. અને જો તારા માવતરે તને સારા સંસ્કાર આપ્યા હોય ને તો મારા દીકરી હારે લગ્ન પહેલા આ રીતે તું છેર છોડીને ગામડે ન આવે. બસ આ તારી મર્યાદા, આ જ બધું કહી જાય છે કે તારામાં કેટલું છે. તમે બસ આ ગામડામાં ચાર ચોક વચ્ચે થોડા ઘણા લોકોની વચ્ચે રહો છો ને, એટલે તમને ખબર નથી. બસ કરો, બસ કરો બધા. આ કેમ આવું કરે છે તું? અને પ્રેમ કરું છું, કર ને. અને તે મને જન્મ આપ્યો છે, કર. તારે જે કરવો એ કર. તને જન્મ આપીને તને મેં 22 વર્ષનો કર્યો અને અત્યારે આ 22 દાડાના પ્રેમમાં તું આંધળો થઈ ગયો છે ને. જા, તું અહીંથી જા. તું હવે મને અહીં જોતો જ નથી. મમ, તને છોડીને ક્યાંય નથી જઈ શકતો. બસ તો હું તને મારી જોડે લેવા આવ્યો છું. હું નહીં આવું. એક નહીં, તને 70 વખત ના પાડી કે હું આ ધરતી છોડીને નહીં આવું. અને એક વાત સેલી આંબળી લેજે, આને લઈને વયો જા. અને જે દી હું આમાં મરી જાઉં ને, મારું મોઢું જોવાય નહીં આવતો. નજો તો તું મને. તું કેમ આવું કહે છે? તે મને જન્મ આપ્યો છે, 9 મહિના તારી કોકમાં રાખ્યો છે, હું તને નથી છોડી શકતો. અને હું પ્રેમ કરું છું, આને નથી છોડી શકતો. હું શું કરું હવે? ના, મને છોડી દે. હું જેટલા વર્ષ જીવીને કદાચ એટલા મહિના નહીં, એટલા દાડા નહીં કાઢું. જિંદગી તારે આની હારે કાઢવી છે ને, જા તું ટાળ. તારું કાળું ડાસું લઈને
બતાવતો નહી મને. હવે તમને શાંતિ થઈ ને, મારી બા ના આંખો માંથી કોઈ આહુડા ઉકાવા નથી દીધા. બાપુ, હું તમને નહીં છોડી શકું. માફ કરી દઉં.